हेलो एवरीवन, नमस्कार। सो आजना वीडियो में आपने बात करवाना छे चीता नहीं पण लाइन विषय। ओके, एने खूब इम्पोर्टेंट छे, आना रिलेटेड छे अने बात बहु जाणवा जेवी छे। एटले के 2013 में 2013 में अत्यारे ज्यां चीताबो आव्या छे ने ए जग्या उपर सिंह जवाना हता। 2013 में सुप्रीम कोर्टे गुजरात गवर्नमेंट ने एवुं कीधेलुं हतुं के 6 महीनानी अंदर સિંહોને ને કૂણોને સવારે તમારે ટ્રાન્સફર કરવાના છે। તો કે શું કામ? આ લોકોએ કીધું ભાઈ શું કામ લાઇનને મોકલી અમે એમ। એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું ભાઈ આવનારા સમયમાં આ લાઇન છે એના ઉપર કોઈ વાયરસ છે એટેક ન કરે, એટલા માટે આપણે થોડા ઘણા લાઇનના ગ્રુપને છે ત્યાં મોકલી દઈએ તો સેફટી રહે, એકસાથે બધા એક્સટિંક્ટ ન થઈ જાય। ઓકે, તો 2013 કુનો નેશનલ પાર્ક, ત્યારે કુનો નેશનલ પાર્કનો તો અભયારણ્યનો દરજ્જો હતો। ઓકે, તો અભયારણ્ય પ્રોપરલી એકદમ રેડી થઈ ગયું છે, એ લોકોએ તો ચિત્ર પણ બનાવી લીધા, ઘણા બધા સ્ટેચ્યુ પણ બનાવી લીધા। અત્યારે અભી હાલ કુનો નેશનલ પાર્ક તમે નેટ ઉપર જોજો, એમાં લાઇનના ફોટા દોરેલા ઘણા બધા ચિત્રો છે આવશે। એટલે કે કુનો નેશનલ પાર્કની જે વોલ છે એનો જે ગેટ છે ત્યાં પણ લાઇનના ફોટા દોરેલા છે અને એવું કીધેલું છે કે વેલકમ ટુ કુનો, બરાબર? એટલે કુનો નેશનલ પાર્કમાં સિંહનું સ્વાગત છે। પણ સિંહનો ગયા એ પહેલાં તો ચિત્તા આવી ગયા। આ ચિત્તાની તો આપને ક્યાંય શું કહેવાય કે સપને ખબર નહોતી કે ચિત્તા આવવાના છે, 2-3 વર્ષ પહેલાં ખબર હતી કે ચિત્તા મોદી સાહેબ લાવવાના છે ને પછી ફોટા પડાવવાના છે, મોદી સાહેબ આવી રીતે ચિત્તા રિલીઝ કરવાના છે, બર્થડે ઉજવવાના છે, આપને કાંઈ ખબર હતી? કાંઈ ખબર નહોતી। યસ, ગર્વ અનુભવવા જેવી બાબત છે, પણ આ લોકોએ જે રાજકારણ કરી નાખ્યું છે ને એના ઉપર મારે તમને બોલવું છે। હું કોઈ મોદી સાહેબનો વિરોધી નથી, હું કોઈ ભાજપનો વિરોધી નથી, પણ આ લોકોએ પ્રાણીઓના નામે આખું પોલિટિક્સ ઊભું કર્યું છે ને એવું હું તમને કહેવા માગું છું કે 2013 ઓલરેડી સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે 6 મહિનાની અંદર તમારે સિંહો મોકલવાના છે, તો ગુજરાત ગવર્મેન્ટે કોઈ પણ ટાઈપની પ્રતિક્રિયા ન આપી। 6 મહિના પૂરા થઈ ગયા નહીં, આજે 9મું વર્ષ છે, 9મું વર્ષ થઈ ગયું, તમે કોઈ પણ ટાઈપની એક્ટિવિટી નથી કરી, બરાબર? અને ત્યાર પછી પાછું 2-3 વર્ષ વ્યા છે ને પછી 2018 આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે જે કોમેડિયનના રૂપમાં આવ્યા એમ, અને એણે કેવું કીધું ખબર કે હમારે સબ હાવજ યહાં પે એકદમ સ્વસ્થ હે, આવું કીધું કે અમારા બધા સિંહો એકદમ સ્વસ્થ છે, ત્યાં કંઈ મોકલવાની જરૂર છે નહીં। ત્યાર પછી 2019 એક વાયરસ આવે છે, CDV, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ। ઓકે, આ બધા એને ખબર જ હશે કે જે લોકો ફોરેસ્ટને જાણે છે, સિંહોને જાણે છે, વન્યજીવને જાણે છે, અમારા રાજનેતાઓને બહુ ખબર ન હોય, પોલિટિશિયન્સ હોય એને ખબર ન હોય, બરાબર? તો 2019 એ વાયરસ આવ્યો ને એકસાથે 21-22 જેટલા સિંહ મરી ગયા। ઓકે, તો ત્યારે એ બધાને છે ને એમ થવા માંડ્યું કે હારા સિંહ ક્યારે લુપ્ત થઈ જાય, એક્સટિંક્ટ થઈ જશે ને એનું કંઈ નક્કી જ નથી એમ। તો 2013 ઓલા સુપ્રીમ કોર્ટે ઓલરેડી કીધેલું છે કે ભાઈ થોડા ઘણા લાઇનના ગ્રુપને ત્યાં મોકલી દો તો એક બેરિયર ઊભું થઈ જાય કે ભાઈ અહીંયાના લાયનોને કંઈ ચેપ લાગી હોય તો બાકીનું એક ગ્રુપ છે એ આપણી પાસે રહે, અને સિંહ એના જે જંગલ છે, આપણો જે ગીર છે વિસ્તાર, એ સિંહો માટે ખૂબ નાનો છે। આફ્રિકન કન્ટ્રીઝની જેમ આપણી પાસે બહુ મોટો વાઇડ એરિયા નથી, એટલે આટલા સિંહો આપણાથી ન હચવાય, બરાબર? વાયરસ છે, વાયરસની તો તમને ખબર જ છે ભાઈ, કોરોના વાયરસ ખબર નહીં બધાની ફાટી રીતી એમ, બધા આમ ધ્રુજતા હતા, ખારું હું મરી જાય, હું મરી જાય, હું મરી જઈશ, મને થઈ જાય, મને થઈ જાય, અને ઘણા બધાના સ્વજનો જતા રહ્યા છે, એના ઉપર તો આપણે દુઃખ જતાવીએ છીએ, બટ મારો કહેવાનો ઇન્ટેન્સ એ જ છે કે આના ઉપર ખરેખર આપણે થોડું વિચારવું જોઈએ। 9 વર્ષ થઈ ગયા છે, ઓલરેડી 9 વર્ષ થઈ ગયા છે, ચિત્તાની તો કોઈ આપણે સપને ખબર નહોતી, ચિત્તા આવી ગયા, લાઇનના બદલે ચિત્તા આવી ગયા, કે જ્યાં લાઇન જવાના હતા એ જગ્યા ઉપર ચિત્તા આવી ગયા। ઓકે, એટલે હવે ગવર્મેન્ટને બીજી કોઈ જગ્યા છે ગોતવી પડે, અથવા તો એમાં તે તમારે બીજો કોઈ એરિયા છે એ નક્કી કરવો પડે, કુનો નેશનલ પાર્કમાં તે, અને એકદમ સુટેબલ હેબિટાટ છે, બરાબર? આપણે ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ છે, એટલે લગભગ બધી જગ્યાએ સિંહ છે એ સર્વાઈવ કરી શકે છે, એટલે સિંહનું એક ગ્રુપને તો આપણે અલગ રાખવું જ પડે, કારણ કે ક્યારે કયો વાયરસ આવી જાય છે, કુદરતમાં ઘણા બધા વાયરસ છે, કેટલાય બધા કરોડો વાયરસ છે, એટલે એમાંથી કયો વાયરસ છે એના માટે હેઝાર્ડસ યા તો એના માટે ડેન્જરસ બની શકે એનું કોઈ જ નક્કી નથી, બરાબર? આનું એક્ઝામ્પલ એક આપણા માટે કોરોના છે, એટલે એમાં ઘણા બધા વાયરસો વાતાવરણમાં છે, ક્યારે એની લાઈફ ઉપર ઇફેક્ટ કરે એ કંઈ જ નક્કી નથી, એટલે આના ઉપર આપણે વિચારવું જોઈએ, બરાબર? ત્યારે પણ
આપણે બધા ઘણા બધા એના કહેવાય ને કે શું કે કારણો કાઢી દીધા હતા કે ત્યાં કુનો નેશનલ પાર્ક છે. અત્યારે કુનો નેશનલ પાર્ક છે તે એ 2013માં અભયારણ્ય હતું, બરાબર. તો ત્યારે એવા બધા ઘણા બધા બાના કાઢ્યા હતા કે કુનો નેશનલ પાર્ક છે, સોરી અભયારણ્ય છે, એને નેશનલ પાર્કનો દરજ્જો નથી, એ જગ્યા છે એ નાની છે, ત્યાર પછી ત્યાં ટાઈગર જોવા મળે છે તો સિંહ અને ટાઈગર બે બાદ છે તો પછી સિંહ સર્વાઈવ નહીં કરી શકે. આવા ઘણા બધા ફાલતુ કારણો કાઢ્યા હતા. અને કોણે કાઢ્યા ખબર, કે જેને કોઈ સિંહ અને ટાઈગર અને ચિત્તા વિશે કંઈ ખબર જ ન પડે એ પાછા ભાષણ આપ્યા એના ઉપર, બરાબર. એટલે મેં હું તો અત્યારે એટલે બોલું છું કે કદાચ હું નહીં બોલું તો આવનારી પેઢી સહન કરવું પડશે. અને આવનારી પેઢી જો સહન કરતી રહેશે એની પાછળની પેઢી છે એ સહન કરશે. પણ ક્યાં સુધી નહીં બોલીએ, એટલે આજે નહીં તો ક્યારેય નહીં, બરાબર. એટલા માટે મેં તો ચાલુ કરી દીધું છે બસ, કે ભાઈ પ્રાણીઓના નામે પોલિટિક્સ ન કરો. તમે રોડ, રસ્તા, દવાખાના, સ્કૂલો એના નામે જે કરો એ બધાને દેખાય જ છે, બરાબર. પણ પ્રાણીઓના નામે ન કરો. જો અત્યારે ગાય લંપી વાયરસ લાગી ગયો છે તો એ વાયરસ છે, બરાબર છે. ત્યાં કદી તમે ધૂપ ધવાડા કરો ગમે એ કરો, પણ એ વાયરસ છે. યસ, એમ તો એના માટે તમારે રસી બનાવવી જ પડે, એના માટે તમારે સાયન્સને સહારો લેવો જ પડે, બરાબર. એમાં તમે કોઈ પણ ટાઈપનું પોલિટિક્સ કરો તો એ ન ચાલે, બરાબર. ત્યાર પછી જો આ બેકગ્રાઉન્ડમાં ફોટો છે એના વિશે હું તમને થોડી વાત કરી દઉં. TV9 દ્વારા આ ફોટો છે એ અપલોડ કરવામાં આવેલો છે 16/9/2022 દિવસે 17 તારીખે મોદી સાહેબનો બર્થડે હતો, બરાબર. અને ત્યારે મોદી સાહેબ છે એ ચિતા લાવે છે. ખરેખર ચિતા 15 ઓગસ્ટના દિવસે આવવાના હતા અને ત્યાર પછી પાછું પોસ્ટપોન થયું ને પછી સાહેબે એને પોતાનો બર્થડે ઉજવો. એટલે અહીંયા એવું લખેલું છે કે ચિતા ઉપરની બાજુ તમે જુઓ ત્યાં ચિતા લખેલા છે, ત્યાર પછી નીચે દીપડો લખેલું છે, દીપડા, અને પછી સાવ નીચે જેગુઆર લખેલું છે. હવે આણે છે ને એના ડિફરન્સ આપ્યા છે, ચિત્તો કોને કહેવાય, દીપડો કોને કહેવાય અને જેગુઆર કોને કહેવાય. ઓકે, TV9 ઉપર મને છે ને એકદમ હસવું આવે છે કે તમે યાર રાજકારણીક અને રાજનેતાઓના તમે બધા સમાચાર છાપો, આ બધું વાઇલ્ડલાઈફમાં રહેવા દો, તમને ખબર ન પડે, બરાબર. વાઇલ્ડલાઈફ વિશે તમારે જો કોઈ વસ્તુ બનાવવી હોય તો એને પહેલાં સરખી રીતે જાણવું પડે, સાયન્ટિફિક ડેટા મેળવવા પડે. ઓકે, એટલે તમારે છે ને વાઇલ્ડલાઈફ સારી રીતે કોઈ જાણતું હોય એની સલાહ લેવી પડે. એના ઉપરથી તમે બધા જાણી શકો છો કે આપણું મીડિયા કેટલું ગંદુ છે, બરાબર. હું TV9ને ટાર્ગેટ કરીને જ કહું છું કે એણે ખોટી માહિતી છે છાપી છે. ઉપર ચિત્તો લખેલું છે, ચિત્તામાં તમે જો એની સામે શું કીધું છો, કાળા નિશાન સાથે નાનું અને ગોળાકાર માથું, બરાબર, આંશિક ખુલ્લા પગ, અને એની સામે એના ટપકા આપેલા છે. એમાં એવું છે કે ઘાટા કાળા ટપકા આવું કીધેલું છે, બરાબર. એ ફોટો એકદમ ખોટો છે. ત્યાર પછી નીચે દીપડો એટલે કે લેપર્ડ એવું લખેલું છે, અને આ લેપર્ડનો ફોટો મને લાગતો જ નથી, આ ચિત્તાનો ફોટો છે. ઉપર જે ફોટો તમે ચિત્તો લખેલું છે ને એ જ ચિત્તો છે આ, બરાબર. દીપડો કોને કહેવાય એ તમારે જાણવું હોય તો મારો કોન્ટેક કરજો, હું તમને કહીશ, બરાબર. આ ફોટો પણ ચિત્તાનો છે, દીપડો લખેલું છે પણ ફોટો છે ચિત્તાનો, પણ ત્યાં જો ટીયર લાઇન દેખાય છે, બરાબર. ચિત્તામાં ટીયર લાઇન હોય, દીપડામાં ન હોય. પછી એની સામે એવું લખેલું છે, પ્રમાણમાં નાનું અને કોણીય માથું. આ સાયન્ટિફિક તમે વાતો ન કરો, આ ખોટી છે. ત્યાર પછી આપેલું છે, નાના ગીચ ભરેલા કાળા ટપકા, બરાબર. તમને આ ન ખબર પડે કે રોઝેટ કોને કહેવાય, ડોટ્સ કોને કહેવાય, બરાબર. આ બધું જાણવું હોય તો તમારે વાઇલ્ડલાઈફમાં ઉતરવું પડે અને પછી તમારે સમાચાર છાપવા જોઈએ. ત્યાર પછી જેગુઆર આપેલો છે, જેગુઆરમાં મોટું ગોળાકાર માથું અને પછી એની સામે પાછા એના ટપકાઓ આવ્યા, કે જે આપણે ઓલરેડી જેગુઆરનું ચિત્ર દોરેલું છે એવા કાંઈ દેખાતા જ નથી. વધારે સંખ્યા ગોળાકાર નાના ટપકા, આવું કાંઈ ન હોય, હો ભાઈ, આવું કાંઈ જ ન હોય. એટલે ખોટી માહિતી છાપવામાં બધા બિચારા છોકરાઓ આમાં લટકી જાય. યસ, તો આ વાત હતી, બરાબર. તમને મારી વાત ગમે તો તમારા મિત્રો સાથે શેર કરજો, અને ન ગમે તો જય હિન્દ જય ભારત, બરાબર. પણ સાચી વસ્તુ છે એ મને એવું લાગ્યું કે મારે તમારી સાથે શેર કરવી છે. 2013માં સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે સિંહોન મોકલો, તો પણ ગુજરાત ગવર્મેન્ટને કોઈ પણ ટાઈપનો ફર્ક નથી પડ્યો, બરાબર. ઓકે, સો એને પડે કે ન પડે, પણ તમે ક્યારેય પ્રાણીઓના નામે પોલિટિક્સ નહીં કરો, બીજા જે કરે, બટ આપણે નથી કરવાનું, બસ. સો મિત્રો, મળીએ છીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.